वार्ता 206 स्वामीनारायण हरे। वैशाख वद आठमने रोज बापाश्रीए कृपा करीने वात करी जे। एक गुरु हता, तेमणे शिष्योने कह्युं अमे देह मूकशु त्यारे नगारा वागशे। पछी ते गुरु देह मूकी गया पण नगारा तो न वाग्या। पछी एमना शिष्योए श्रीजी महाराजने कह्युं जे अमारा गुरुए कह्युं हतुं जे अमे देह मूकशु त्यारे आकाशमां नगारा वागशे, पण ते वाग्या नहीं, तेनुं शुं कारण हशे? त्यारे श्रीजी महाराज बोल्या जे तमारा गुरुनी पासे चरणारविंदनी जोड्यो 24 छे, तेमां सौथी तळे छे ते लई आवो। पछी साधु लाव्या, तेने महाराजे खंखेरी एटले तेमांथी राती चोळ जेवी ईयळ पड़ी ने घड़ीक तरफड़ीने मरी गई। पछी नगारा वाग्या। माटे शरत राखजो, एम न थाय, कागळना चित्रामां हेत न राखवू, ગોરધનભાઈના જેવું ઉપશમ કરવું એ આપણી સુષુપ્તિ છે। એવી મોટી સુષુપ્તિમાં રહેવું, પણ મહંતાય કે કોઠારું કે પટેલાય એમાં લોભાવું નહીં, અને જમવા બેસવું ત્યારે ખાટું ખારું મોળું મીઠું એવો ભાવ આવવા દેવો નહીં। એમ કર્યા વિના ઉપશમ આવે નહીં ને રાગ ટળે નહીં। માટે મહાપ્રભુજીનું સુખ જેને લેવું હોય તેણે ખાધા પીધાના માન મોટપના રાગ ટાળવા જોઈશે, તો મૂર્તિમાં ઉપશમ થશે। મૂળીમાં સ્વામી અક્ષરજીવનદાસજીએ સર્વે રાગ ટાળી નાખ્યા તો દેહની વિસ્મૃતિ થઈ ગઈ છે ને સુષુપ્તિમાં જતા રહ્યા છે ને મૂર્તિનું સુખ લે છે। ગ્રહસ્થે પણ વિચાર કરવો જે મારાથી સંતની સેવા ન થઈ અને અનિતિ તથા અવગુણ સામું જોવાણું નહીં ને વખત આવી ગયો, અને સંતને વિશે આત્મબુદ્ધિ કરવી ને અપમાન કરે તો સિદ્ધપુરના રણછોડલાલભાઈની પેઠે ગુણ લેવો। રણછોડલાલભાઈનું અયોધ્યા પ્રસાદજી મહારાજે અપમાન કર્યું ત્યારે એમ બોલ્યા જે આપ શ્રીજી મહારાજના મુક્ત છો ને મોટા મોટા ઈશ્વરોને તથા બ્રહ્મને તથા અક્ષરોને પણ આપના દર્શન દુર્લભ છે, એવા મોટા છો તે આપ અપમાન કરો એવું મારું મોટું ભાગ્ય ક્યાંથી હોય? એવું નિર્માનીપણું ને દાસપણું આવે તેને કલ્યાણમાં કાંઈ બાકી રહે નહીં, એનું તો છતાં દેહે કલ્યાણ થઈ રહ્યું છે। પછી બોલ્યા જે કથા વાંચો। પછી છેલ્લા પ્રકરણનું 23મું વતાવ્રત વાંચવા માંડ્યું। તેમાં ત્રણેય ઋતુની માનસી પૂજાની વિક્તિ આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે પર્વતભાઈ સાંતી આંકતા આંકતા માનસી પૂજા કરતા હતા તે તાંસળું પડી ગયું તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી, શ્રીજી મહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસી પૂજા કરતા હોય ને કોઈક પૂછે જે કપચાની ટોપલી ક્યાં છે ત્યારે શાંત કરીને બતાવે એમ ન કરવું। જેટલી ઘડી માનસી પૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભાળવું નહીં, મોટા આગળ માન મૂકે ને ગરજવાન થાય તો એવી સ્થિતિ થાય। માન મૂકી મહંતને મળીએ જેમ વાળે તેમ વળીએ એ સાખી બોલ્યા। પછી બોલ્યા જેમ વૈશાખ જેઠમાં કોયલનું ગળું ઉઘડે અને અષાઢ માસમાં બપૈયાનું ગળું ઉઘડે તેમ આ અવસર તેવો મળ્યો છે। સંવત 1837ની સાલથી આ અવસર આવ્યો છે। આવા મહારાજ ને આવા મુક્ત તે ક્યાંય નથી, અહીં જ છે, માટે તેનો કેફ રાખો ને અધૂરું ન માનવું। આવો મહિમા ન સમજાય તેને નિશ્ચય નથી। જેમ બાળક પાસે રૂપિયાનો ને હીરા માણેકનો ઢગલો કરીએ તો પણ ભૂખ્યો હોય તો રૂએ, કેમ જે રૂપિયામાં બધી વસ્તુ છે તેની ખબર નથી, જ્યારે તેની ખબર પડે છે ત્યારે દરિયામાં દેહ ફગાવીને પણ કરકા સારું રૂપિયા લઈ આવે છે। તેમ શ્રીજી મહારાજ પાસે બેઠા હોય પણ નિશ્ચય ન હોય તો મહિમા ન સમજાય અને સુખ ન આવે, જો નિશ્ચય થાય તો ઠેઠ અક્ષર સુધી ખોટું થઈ જાય। અક્ષરથી પર અક્ષરધામ, તેમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ ને તેમના અનાદિમુક્ત રહ્યા છે, તેમની સભા આ બેઠી છે, માટે ધામમાં જવું છે જવું છે એમ ન કરવું। મુમના આઠે દ્વારકા કરી આવ્યા તે વટલાઈ ગયા એમ ન કરવું, એટલે જે મુક્ત ન હોય તેને મુક્ત જાણીને વળગી ન રહેવું, નિશ્ચયની વાત અટપટી છે ને તે કહેતા બીક લાગે છે જે રખે મુળગેથી જાય। મોટા મોટા સંતને નિશ્ચયમાંથી બ્રહ્મા જેવા આવીને ડોલાવે તો પણ ડગમગાટ થાય નહીં એવા છે મહારાજ, ને મોટાને ઓળખવા જોઈએ। આ લોકની સિદ્ધિઓ જે ખાવા પીવાના પદાર્થ, તેમાંથી રાગ ટળી જાય તો દેહની વિસ્મૃતિ થાય ત્યારે કોઈ આવરણ કે કોઈ ધામ આડા આવે નહીં,
मुक्तानंद स्वामीए श्रीजी महाराज ने कहू जे हे महाराज मने क्षय रोग थयो छे ते मटाड़ो तो हूँ आपनो महिमा कही ने आपनी उपासना प्रवर्ताऊ ने आपनो दिग्विजय करूँ। पछी महाराजे एमनो क्षय रोग मटाड़ो ने कहू जे बेसो खुर्शीए ने बात करो। पछी मुक्तानंद स्वामी खुर्शीए बेसी ने बात करवा लाग्या त्यारे संत उठी गया ने केटलाक संत उमड़ा घसवा लाग्या ने केटलाक पुस्तक शोधवा मंड्या ने केटलाक पाठ भणवा मंड्या। पछी मुक्तानंद स्वामीए कह्युं जे महाराज मारी वातो तो कोई सांभळता नथी ने बधाए उठी गया। त्यारे महाराजे कह्युं जे बधाए धाममांथी आवेला छे ते तमारी वातो सांभळे एवा नथी। पछी मुक्तानंद स्वामी बोल्या जे महाराज हूँ एकलो ज सकाम थयो माटे सकाम थाव नहीं। इति बापाश्रीनी वातो भाग पहेलो वार्ता 206 जेते थई।